કે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી. જે કોઈ માનવ નિત્ય પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે, અને આ વર્તમાન યુગની અંદર એવા એક નહીં અનેક ભક્તોને અમે અમારી આંખો દ્વારા જોયા છે કે જ્યાં સુધી પાર્થેશ્વર મહાદેવની પૂજા ન થાય ત્યાં સુધી મુખમાં પાણી નથી મેકતા. જ્યાં સુધી મહાદેવના દર્શન ન કરે ત્યાં સુધી મુખમાં પાણી ન મેકે. આવા જે મહાદેવના ભક્તો છે, એવા મહાદેવના ભક્તોને આપણે લાખો પ્રણામ કરીએ છીએ. વારંવાર કહેતા મારું મુખ ન થાકે, અમારા લાભુબા ભગવાન મહાદેવના ભક્ત છે. અને ખરેખર પ્રતાપભાઈ, તમારા બાની શિવ ભક્તિને કારણે આ જીરા ગામમાં મહાદેવની કથા થઈ છે. અંતરિયાળ ગામડું, આ કોણ વ્યવસ્થા બધી સંભાળે? અને ગામડા ગામમાં હાલે નહીં, હલ્લે નહીં માણસો, એટલે પૂછડા મળવા પડે, બાંગા તાંગા થઈ જાય ખેડૂતના બળદના પૂછડા. કોઈ ખેડૂતની માનસિકતા જોવી ને તો એ ખેડૂતના બળદના પૂછ તમે જોઈ લો ને તો ખબર પડી જાય કે ખેડૂત દયાવાન છે કે દયાહીન છે. આમ સર્પ આકર કરીને કોઈ મરડી મરડી, તે જ ખેડૂત ધન્ય છે જે ખેડૂત બળદની સેવા કરે છે. અંતરિયાળ ગામને ગામની અંદર આટલું સુંદર વ્યવસ્થાનું આયોજન કરવું, આ બહુ મહેનત માંગી લેવું કામ છે. તો લિંગ પૂજાનો પ્રારંભ કેવી રીતે થયો, કઈ રીતે થયો તેની કથા શિવપ્રણમાં છે. લિંગ પૂજાના પ્રકારોનો મહિમા શિવપ્રણમાં છે. શંકર ભગવાનની પૂજા ત્રણ રીતે થાય છે, ધારા પૂજા, ધન પૂજા અને પુષ્પ પૂજા છે. કઈ રીતે, ક્યાં પ્રકારે પૂજા કરવાથી કેવા પ્રકારનું ફળ મળે એ શિવ મહાપ્રણમાં ભગવાન વ્યાસજીએ વર્ણવ્યું છે અને બહુ વિસ્તારથી વાત કરી છે. મહાત્માઓએ સૂતને પૂછ્યું કે હે વ્યાસના શિષ્ય, ભગવાને કહ્યું કે આ પ્રકારના પુષ્પો કેવા પુષ્પ અર્પણ કરવાથી કેવા પ્રકારના ફળ મળે એ અમને કહો. ત્યારે પ્રયાગ તીર્થમાં મહાત્માઓ સૂત પુરાણીને વિવેકપૂર્ણ પ્રશ્ન કરે છે. વ્યાસ શિષ્ય મહાભાગ, તમે મહાભાગ્યવાન છો, કથયત્વ પ્રમાણતઃ કૈ પુષ્પે ઉદિતઃ શંભુ કિમ કે યજ્ઞે. કેવા પ્રકારના પુષ્પો મહાદેવને અર્પણ કરવાથી કેવા પ્રકારનું ફળ મળે? આપણે શંકર ભગવાનને અનેક પ્રકારના પુષ્પોથી બાબાને શણગારીએ છીએ અને મહાદેવના ભક્તોને એક બહુ મારી પ્રાર્થના છે, શંકર ભગવાનને પુષ્પ બહુ જ પ્રિય છે. મહાદેવને પુષ્પોથી જેટલા આપણે શણગારીએ એટલા મહાદેવજી આપણને શણગારે, આપણા જીવનમાં મહેક ફેલાય છે. ત્યારે સુત પુરાણે કહે છે, એ મહાત્માઓ સાંભળો, હું તમને પુષ્પો અર્પણ કરવાનો સંક્ષેપમાં વિધિ બતાવું છું. શયનકાદ્યાશ્ચ ઋષયઃ શૃણુ તાદરતોખિલમ્ કથયામયદ્ધં સુપ્રીત્યા પુષ્પાર્પણં વિ નિર્ણયં, પુષ્પાર્પણં વિ નિર્ણયં. હું તમારા પર પ્રેમ રાખી પુષ્પ અર્પણ કરવાનો નિર્ણય કહું છું, તમે આદરપૂર્વક સાંભળો. એક સમયે નારદજીએ પિતામહ બ્રહ્માજીને આવો પ્રશ્ન કરેલો અને પિતામહ બ્રહ્માજીએ નારદના પુષ્પ અર્પણ કરવાનો મહિમા સમજાવેલો. તેથી સૂત બોલે છે, નારદે આવો જ પ્રશ્ન કરેલો. એષ એવ વિધિ પુષ્ટો, વિધિ એટલે બ્રહ્મા, વિધિ પુષ્ટો. બ્રહ્મા ને નારદે પૂછ્યું, નારદે મહર્ષિણા પ્રોવાચ પરમ પ્રીત્યા પુષ્પાર્પણ વિનિર્ણયમ, પુષ્પાર્પણ વિનિર્ણયમ. નારદજીએ બ્રહ્માજી ઉપર પ્રેમ રાખીને પ્રશ્ન પૂછ્યો, હે પિતામહ બ્રહ્માજી, આપ મને કહો કેવા પુષ્પ અર્પણ કરવાથી કેવું ફળ મળે છે? આ પિતા કથા કહે છે અને પુત્ર નારદ કથા સાંભળે છે.
આ બાપ દીકરાનો કેટલો સરસ સંબંધ છે. આવો જ ભાગશાળી માણસ હોય ને પિતા મળે બ્રહ્માજી, જેવો કથા કહે પુરાણોની અને નારદ પુત્ર સાંભળે છે, કેટલો સુંદર સમન્વય છે. બાપ કથા કહે ને દીકરો સાંભળે, અને બ્રહ્મા બોલ્યા છે, કમલે ભગવાન મહાદેવ ને કમલ પુષ્પ બોવાલા છે. ક્યારેક અવસર મળે ને તો કમળ પુષ્પોથી મહાદેવની પૂજા કરવી. તેથી તમારે જો પ્રાચીન શિવાલયો સરોવરના કિનારે હોય, સરોવરમાંથી જળ લઈ લ્યો, સરોવરમાં કમલ ખીલેલા હોય એ લઈ અને ભગવાન મહાદેવને અર્પણ કરો. કમલ પુષ્પ ન મળે તો બિલ્વપત્ર મહાદેવને અર્પણ કરવા, એમ ન થઈ શકે તો શતપત્ર ભગવાન શંકરને પ્રિય છે. લક્ષ્મી કામોર્જયે શિવમ, લક્ષ્મી કામોર્જયે શિવમ. જેને લક્ષ્મીની કામના હોય તે માણસે ભગવાન મહાદેવની શંખ પુષ્પોથી પૂજા કરી. શંખ નામના પુષ્પ આવે, બાળકોને પાવાની ઔષધિ આવે જેને શંખ પુષ્પી આપણે કહીએ. બેનોને ખબર હોય, બાળકોની યાદશક્તિ વધે, બાળક પ્રફુલ્લિત રહે, તેથી એક ઔષધિનું નામ છે શંખ પુષ્પી. એ શંખ પુષ્પી શંખ પુષ્પ માંથી બને છે. તો શંખ પુષ્પ ભગવાન મહાદેવને અર્પણ કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય. એક શંખ પુષ્પ અર્પણ કરો એટલે એક અશ્વમેધ યજ્ઞ કરવાનું ફળ મળે. ક્યારેક અવસર મળે તો આ બધું કરજો. આ બ્રહ્માજીએ કહ્યું છે તેથી કહું છું. જેમને રાજ્યની પ્રાપ્તિ કરવી હોય, રાજા થવું હોય, હવે તો રાજા ગયા ને પ્રધાન જ રહ્યા, પણ શિવ મહાપ્રણમાં કહ્યું કે રાજા જેને થવું હોય તેના માટે બ્રહ્માજી નારદને કહે. નારદ સાંભળો આપ, રાજ્યસ્ય કામકો યો મે પાર્થિવાનામ ચ પૂજ્યં તોષ્યે શંકરં દેવં દશ કોટ્યા મુનીશ્વરા, દશ કોટ્યા મુનીશ્વરા. એ મહાત્માઓ, જે માણસ 10 કરોડ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે તે માણસને રાજ્યની પ્રાપ્તિ થાય. માટીમાંથી લિંગ બનાવે ને, ઘણી વાર આપણે આસ્થા ચેનલમાં જોતા હોય કે 8 કરોડ લિંગની પૂજા થઈ, જેટલા લિંગ એટલા પીઠ બનાવવા પડે, પણ સમય ન હોય તો એક પીઠ બનાવો, એક લિંગ બનાવો, તેની બાજુમાં નાના નાના લિંગો કરીને મૂકવામાં આવે તેને મણિલિંગ કહેવાય. એવી રીતે અસંખ્ય સંખ્યામાં આવા પાર્થેશ્વર મહાદેવના લિંગની પૂજા કરવી, 10 કરોડ પાર્થેશ્વર મહાદેવ લિંગની પૂજા કરે તેને રાજ્યની પ્રાપ્તિ થાય. તો હમણાં ચૂંટણીનો માહોલ છે, કોઈને કેવું કરજો, જીતી જાઓ. શંકર ભગવાનની પૂજા એ વિજય અપાવે છે. અને 10 કરોડ પાર્થેશ્વર મહાદેવની પૂજા કર્યા પછી ભગવાનને ધૂપ દીપ કરવું. બ્રહ્મા કહે છે ધૂપમ દીપમ ચ નૈવેદ્ય, ભગવાનને નૈવેદ્ય અર્પણ કરો, માર્દ્યં ચાર્તિકમ તથા પ્રદક્ષિણામ નમસ્કારમ ક્ષમાપનમ વિસર્જનમ, ક્ષમાપનમ વિસર્જનમ. આવી રીતે ભગવાન મહાદેવના પાર્થેશ્વર મહાદેવની પૂજા કર્યા પછી એ પૂજા પૂર્ણ થયા પછી શું કરવું, તો કે મૃત્યુંજય મંત્રનો જાપ કરો. અને મારા ભાઈઓ બહેનો સૌને પ્રાર્થના, આપણે સૌને મૃત્યુંજય મંત્ર કંઠસ્થ હોય છે, પણ ન હોય તો જરૂર કરજો. સર્વ કષ્ટ સર્વ દુઃખોમાંથી મુક્ત કરનારો જો મંત્ર હોય તો મૃત્યુંજય મંત્ર છે. એક વેદોક્ત મંત્ર છે અને એક શાસ્ત્રોક્ત મંત્ર છે. વેદોક્ત જે મંત્ર છે એ છે ઓમ ત્રયંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધન, એ વેદોક્ત છે. શાસ્ત્રોક્ત માર્કંડેય દ્વારા પ્રગટ થયેલો ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને, એક વાર બોલી જાય આપની ઈચ્છા હોય. ઓમ મૃત્યુંજય મહાદેવ. હે મહાદેવ, જે તમારી ભક્તિ કરે છે તે મૃત્યુ પર વિજય મેળવી શકે છે.
ક્યાંથી થઈ શકે, પણ એવું કહ્યું થતા હોય તો કહ્યું હોય બ્રહ્માજી. તેની સામે પ્રત્યક્ષ ભગવાન મહાદેવ આવે છે, પણ ભલે નિત્ય ન કરી શકે પણ જીવનમાં જેટલા થઈ શકે એટલા મૃત્યુંજય મંત્રના જાપ કરવાનો બહુ મહિમા છે. શંકર ભગવાનને તેને ઝાંખી થાય. જેને આયુની પ્રાપ્તિ કરવી હોય, જેને તંદુરસ્તી પ્રાપ્ત કરવી હોય, સર્વ રોગમાંથી મુક્ત થવું હોય, તેના માટે બ્રહ્મા નારદને કહે છે, આયુ કામો ભવેદ્યો વે દુર્વાપિ પૂજન ચરે પુત્ર કામો ભવેદ્યો વે ધતુર કુસુમે ચરે ધતુર કુસુમ ચરે. જેને આયુની કામના દુર્વા એટલે ધરોથી પૂજા કરવી, પુત્ર કામના માટે દુર્વા ધતુર પુષ્પથી પૂજા કરવી, આમ અનેક પુષ્પ અર્પણ કરવાનો બહુ જ મહિમા. પૂજ્ય અવલ્ક બાપુ પધાર્યા છે, લવજી ભગત પધાર્યા છે, અન્ય સંતો સાથે આવ્યા છે, ખૂબ ખૂબ ઊંચાતની તાળી જોડે આવા પવિત્ર સંતોનું સ્વાગત કરીએ આપણે. અને પધારેલા સંતોનું સ્વાગત કરવા માટે હું પ્રતાપભાઈને તથા અમારા સંગીતાબેનને અને એમની બંને પુત્રીઓ મૈત્રીને જાનવીને પ્રાર્થના કરું છું કે આપ સંતોના સ્વાગત માટે અત્યારે જ આવી જાઓ. આવો પધારો બાપુ પધારો.
કર્ણાટકે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી વિજય દાદાનું સ્વાગત સન્માન કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે તેમને સ્વાગત સન્માન કરીશું. આ તકે આપણી આ શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞમાં પધારેલા શ્રી ઉલકુ બાપુ આપણને આશીર્વચનના બે શબ્દ કહેશે. શ્રી ઉલકુ બાપુ. લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથં કારુણ્યરૂપં કરુણાકરંતં શ્રીરામચંદ્રં શરણં પ્રપદ્યે. સિયાવર રામચંદ્ર ભગવાન. ઓમ નમઃ શિવાય. આજના લાભ પાંચમના મંગલ દિવસે જીરા ગામના ભાઈ શ્રી વીરજીભાઈના યજમાન પદે એક સુંદર મજાનું જગત માટે મંગલકારી અને પરમ શ્રદ્ધે બહુશ્રુત વિદ્વાન પૂજ્યશ્રી ગિરિબાપુના કંઠે શિવ પારાયણ ચાલી રહ્યું છે. જ્યારે આપણે ભગવાન આશુતોષને પ્રાર્થના કરીએ કે તું તો ખૂબ ઉદાર છો, નિષ્પૃહી છો, નિવ અવલંબન છો, તારી પાસે જે કાંઈ વધારાની વસ્તુઓ છે એ અમને અને અમારા પરિવારને આપજે એવી મંગલ કામનાઓ કરીએ. આજે આપ બધા જુઓ છો કે શિવ મહાત્મ મોટે ભાગે આપણે શિવજીને જોઈ એ રીતે સમજી શક્યા નથી. અવઢરદાની, આશુતોષ, ભોળાનાથ, ભગવાન શંકર એને પ્રાર્થના કરતા આવીએ છીએ. પણ એક બહુ ટૂંકી વાત આપને કહું તો આપણા ઉપનિષદની અંદર એક સરસ મજાનો શ્લોક આવે છે કે અસમિદ્રો પરાજિજ્ઞ એદમ ધનમ ન મૃત્યુ મે અવતસ્સે કદાચન સોમમિન્વા સુન્વંતો યાચતા વસુ નમે પૂર્વઃ સખ્ય ઋષાસન. આ તો સંસ્કૃત શ્લોક છે પણ એમની ભાવના બહુ સરસ ઊંચી છે કે વેદોની અંદર 48મી છઠ્ઠા સ્વર્ગની 48મી ઋચામાં ભગવાને પ્રોમિસરી નોટ આપી છે ભગવાન આશુતોષે કે હે જીવ, તું મને ગોતવા માટે હંમેશા તત્પર છો, તલસે છો, તારી હંમેશા મને ગોતવા માટે ચારે બાજુ તું દ્રષ્ટિ કરશો પણ હું તને દેખાતો નથી ને. હું એટલા માટે દેખાતો નથી કે મારું જે સ્વરૂપ છે એ અતિ સૂક્ષ્મ સૂક્ષ્માતિ સૂક્ષ્મ સ્વરૂપ છે. એટલે તારી આ નરી આંખે તું મને જોઈ નહીં શકે, અથવા તો બીજું મારું સ્વરૂપ એટલું બધું વિશાળ છે
કે જે તારી આંખની અંદર સમાઈ નહીં શકે, કારણ કે હું વિરાટ છું, અતિ લઘુ છું, એટલે જોઈ શકતો નથી. છતાં પણ જો તારે જોવાની જ ઈચ્છા હોય, જોવાની તલપાપડ હોય, તો તું મને ક્યાં દેખાશ તને હું બતાવું. કે કોઈ ગરીબ માણસ હોય, એક વૃદ્ધ ડોશી 80 વર્ષની હોય, લાકડીના ટેકે કાયાને ચાબુક મારીને હાલતી હોય, ને જ્યારે એનું લથડિયું ખાવાની સ્થિતિ આવે ને, ત્યારે તારો હાથ સહાયનો જો લાંબો થાય ને, તો એમાં તને મારા દર્શન થશે. કોઈ શિશુ રોતું હોય, એને હસાવવા માટે જો તારા 5 આંગળા એના મધુરા મધુરા લાલ ઘૂમ ગાલ ઉપર ફરસશે ને, તેમાં તને મારા દર્શન થશે. આ બધા મારા સ્વરૂપ છે સંવેદનાના. તો આવા સંવેદનાના સ્વરૂપ જ્યાં જ્યાં તને દેખાય ને, ત્યાં મારું એક સ્વરૂપ બિરાજે છે, એને તું જોઈ શકે છે. આજે નવા વર્ષના નવલ પ્રભાતે આપણે પણ ભગવાન શિવજીને પ્રાર્થના કરીએ કે અમને આવી બધી વસ્તુઓમાં આપને નવાઈ લાગશે, કે આપણી ધાર્મિકતા છે એ કેવળ કાવ્યાત્મક થઈ ગઈ છે, આપણી ધાર્મિકતા છે કેવળ આડંબરિક થઈ ગઈ છે, જેને લીધે આપણને મૂળ સ્વરૂપ જોવામાં બહુ તકલીફ પડે છે. આવા ખૂબ પવિત્ર શાસ્ત્રીઓ દ્વારા ખૂબ સારી રીતે સમજાવે છે, છતાં પણ આપણે એને બરોબર જોઈ શકતા નથી. જ્યારે સાહિત્ય જે છે એ તમને કલ્પનામાં લઈ જતું હોય છે, એની સાંતત્યતા, એની જે નિખરતા, એ આપણને દેખાતી નથી. આપને નવાઈ લાગશે કે ફ્રાન્સના એક બહુ મોટા ચિંતક રૂસો કરીને થઈ ગયા. એ રૂસોએ એક સામાજિક કરાર નામનું પુસ્તક લખ્યું છે, જે ખૂબ અલભ્ય છે અને અપ્રાપ્ય જેવું છે, પણ ઘણું સારું પુસ્તક છે. એને અંગ્રેજીમાં સોશિયલ કોન્ટ્રેક્ટ કહેવામાં આવે છે. એમાં એણે ઘણી બધી વાતો લખી છે, એમાં એક વાત એ પણ લખી છે કે તમારી બાજુમાં રહેનારો પાડોશી જો ભૂખ્યો સૂતો હોય અને તમે બંગલામાં સૂતા હો ને, તો તમે એમ નહીં ક્યારેય કહેતા કે હું ધનવાન છું. ધન તો એને કહેવાય કે સમગ્ર. આ વાત ઋષોએ 3000 વર્ષ પહેલાં કરી છે, અને અમારા શાસ્ત્રકારોએ, અમારા પુરાણકારોએ એ વાત ઘૂંટી ઘૂંટીને પીવારી છે આપણને, કે સર્વે સુખીના સંતો, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી. આ વાત તો આપણને કહેવામાં આવે છે, પણ આપણે એને ઉપરથી સાંભળી છે. મને એમ લાગે છે કે શિવજીના વિવાહમાં આપણને વધુ રસ લાગે છે, પણ શિવ એ નિજન્મા છે. આપને નવાઈ લાગશે, ભગવાન જ્યારે અદ્રશ્ય હતા, અદ્રવ્ય હતા, કેવળ આખા બ્રહ્માંડની અંદર જ્યારે એની ઓટોમેટિક એનર્જી હતી, એ વખતે ભગવાનને પણ અગામું લાગેલું કે આ તો કોઈ જીવન છે, થોડું ચહલ પહલ હોવું જોઈએ, થોડુંક ધૂમધડાકા હોવા જોઈએ, તો અમારા અસ્તિત્વ છે એની અમને ખાતરી થાય. એમાંથી એક વિસ્ફોટ થયો, અને જે વિસ્ફોટ થયો એમાંથી ઓલ ધીસ ક્રિએટ ટુ યુનિવર્સ, આખું યુનિવર્સ જે જન્મ્યું એ શિવતત્વ છે. શિવતત્વનો એટલો જ અર્થ છે કે તમારી પાસે જે વધારે છે એને બીજા સાથે સંયોજન કરો. તમે એક વ્યક્તિ છો, તમારે પાડોશી સાથે ન ભળતું હોય તો એની સાથે તમે મેનમેર કરો. આનું નામ એકદમ સમન્વય. ઇતિહિ શંકરો વંદે, સંક્રમણ ઇતિહિ શંકરો વંદે. આવા શિવજીનું આજે લાભ પાંચમનેજી જ્યારે મંગલ કથા ચાલી રહી છે, ત્યારે હું આપ બધા વતી શિવજીને પ્રાર્થના કરું કે તું અમને આવી રીતે અમારી ભાવનાઓ વિકાસ પામે એવી તું અમારા ઉપર આશીર્વાદ ઉતરે. યજમાન તરીકે વીરજીભાઈ સાથે ખૂબ, આમ તો અમે એને ઘણી વખત મળીએ ત્યારે કહેતા હોય છે કે વન મેન આર્મી એટલે વીરજીભાઈ. બીજી વાત એ લાગે કે વીરજીભાઈની ને મારી રાશિ એક છે, એટલે હમણાં જ હું જ્યોતિષ વાંચતો તો એમાં વીરજીભાઈ લખ્યું છે કે આવતા વર્ષમાં તમે ઉડતા પંખી પાડશો. એટલે આવતું વર્ષ અમારા બે માટે સારું છે. ભગવાન આશુતોષને પ્રાર્થના કરું કે વીરજીભાઈની તમામ મનોકામના પૂરી કરે. અહીં સંત તરીકે બિરાજિત દરેક માણસને એક ફેવરિટ સ્ટાર હોય છે, સિનેમા સ્ટાર, એક ફેવરિટ
ક્રિકેટર હોય છે સચિનની જેમ, એમ મારો ફેવરિટ હીરો અહીંયા બેઠો શ્યામજી બાપુ, જીવરાજ બાપુ. બહુ મજા આવે, બહુ મજા આવે એની હારે જ્યારે મળ્યા ને જીવરાજ બાપુને ગાદીએ બેહાર્યા. આ તો અમારા પરિવારની કોન્ફિડેન્શિયલ મેટર છે, પણ હવે તમે બધા પરિવાર જેવા છો ત્યારે મને એમ છે વાત કરવામાં વાંધો નહીં. ત્યારે શ્યામજી બાપુ એમને બોલાવ્યા તિલકવિધિ કર્યા પછી, અને શ્યામજી બાપુને તો આપણે બધા ખૂબ નજીકથી જોયા છે, એમનું સાનિધ્ય અનુભવ્યું છે. ત્યારે બાણા બાણા બંધ કરાવ્યા, મને ઉપરથી બોલાવ્યો. મને એમ થયું શું આજે કંઈક બાપુ મહામંત્ર કંઈક દેવાના લાગે છે એના શિષ્ય જીવરાજ બાપુને. બધું કર્યું, થોડાક શ્વાસો હેઠા મૂકી અને પછી નજીક બોલાવ્યા, જીવરાજ અહીંયા આવ્યા. એટલે જીવરાજ બાપુ નજીક આવ્યા, પછી કે જો તને એક હું શિખામણ આપું છું, કોઈ દી વાંચ્યા વગર સહી ન કરવી. એટલે મારાથી દાંત આવી ગયો. મેં કીધું બાપુ આપના શિષ્ય 100% આપની આજ્ઞાનું પાલન કરશે, કારણ કે ભણ્યા જ નથી એટલે વાંચવાનો કોઈ સવાલ જ નથી. વાંચે તો સહી કરે ને એમ. હા, આટલી નિખાલસતા ક્યાં છે અત્યારે? તો માફ કરજો, પણ અમે બધા બાબાઓ એટલા બધા આગળ આવી ગયા છે કે ઘણી વખત મને એમ થાય છે કે હવે તો સફારી પહેરી લઉં. જમાનો કાળો નાગ છે એમ કહેનારાને ખબર નથી કે આચર નાગને ઝેર પીવાનો વારો આવ્યો છે. તો આવી વિષમ પરિસ્થિતિની અંદર આજે લિક્વિડ ફાર્મ છે, પોલિટિકલ લિક્વિડ ફાર્મ છે, સામાજિક રીતે લિક્વિડ ફાર્મ છે, નવો જમાનો થનગનીધ્યો છે વિકાસ માટે. અમે વૃદ્ધો બધા એને દોચી રહ્યા છીએ, પાછા પાડી રહ્યા છીએ, પકડી રાખ્યા છીએ. આવી પરિસ્થિતિ વખતે યદા યદા એ ધર્મશ્ય ગ્લાનિર્ભવતી બહાર ભગવાન આવતા હોય છે. આપણે પ્રાર્થના કરીએ આશુતોષને કે હે ઔઢવદાની, તું તો ની જન્મ છો, પણ એકાદો જન્મ એવો આપ જેથી કરીને અમારી ભાવનાઓને, અમારી લાગણીને સમજી શકે અને આ સૃષ્ટિ ફરી વખત સુંદર મજાની વિકાસશીલ બને એવી પ્રભુ પ્રાર્થના સાથે મારું વક્તવ્ય પૂરું કરું છું. આપ બધામાં બેઠેલ શિવ તત્વને મારા પ્રણામ, જે મારા નમસ્કાર સ્વીકારે. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાળીઓથી આપણે ઓલકુ બાપુના આ આશીર્વચનને સન્માનિત કરીશું. બાપુની જય, વલકુ બાપુની જય, ભોળાનાથની જય, સર્વે સંતો મંતોની જય. આખો ખૂબ પ્રતાપભાઈ સારા કામ કરે એવા અમારા સંતો મંતોનો આશીર્વાદ છે. બોલો આપા યજ્ઞની જય, શ્યામજી બાપુની જય.